નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈમાં દાખલા નંબર 12. એક વેપારીનું નફાનું વિધેય 5x - 100 - 0.11x નો વર્ગ છે. શબ્દ ઉપર ધ્યાન દેજો, નફાનું વિધેય એટલે કે કેપિટલ પી. આગળ વધીએ. મહત્તમ નફો મેળવવા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? કેટલા એકમો એટલે કે એક્સની કિંમત શોધવાની છે. તો અહીંયા માત્ર એક્સની કિંમત જ શોધવાની રહેશે, મહત્તમ નફો શોધવાની વાત કરતા નથી. એટલે અગાઉ દાખલા નંબર 11માં આપણે જે મહત્તમ નફાનું એક સ્ટેપ વધાર્યું, એ સ્ટેપ આ દાખલામાં આવશે નહીં. માત્ર પહેલાં નફાનું વિધેય લઈ લઈએ કે નફાનું વિધેય પી બરાબર 5x - 1000 - 0.01x નો વર્ગ. તો પી માટે જુઓ, સૌ પ્રથમ અહીંયા મહત્તમ નફા માટે જરૂર પડે શરતની ડીપીના છેદમાં ડીએક્સ. હવે બંને શરત તમને યાદ હશે કે મહત્તમ નફા માટેની બે શરત કઈ? તો કે ડીપીના છેદમાં ડીએક્સ બરાબર 0 અને ડી સ્ક્વેર પીના છેદમાં ડીએક્સ વર્ગ લેસ ધેન 0. તો પ્રથમ વિકલિતની જરૂર પડે અને દ્વિતીય વિકલિતની જરૂર પડે. પહેલાં પ્રથમ વિકલિત ડીપીના છેદમાં ડીએક્સ, 5x નું વિકલિત મળે 5, અચળ પદનું 0, અહીંયા 0.01 ને 2x - 1 - 2 - 1 ઘાત, અહીંયા n into a raise to n - 1. આ જ રીતે આપણે વિકલિત મેળવીએ છીએ. હવે દરેક વિદ્યાર્થીને ફાવી ગયું હશે એટલે ખાસ ધ્યાન રાખજો. તેથી ડીપીના છેદમાં ડીએક્સ 5 - 0.12 ને ગુણે એટલે કે 0.02, એક્સની 2 માંથી 1 જાય તો 1 ઘાત. આ 1 ઘાત આપણે લખતા નથી. ત્યારબાદ બીજું સ્ટેપ, દ્વિતીય વિકલિત મેળવી લઈએ. ડી સ્ક્વેર પીના છેદમાં ડીએક્સ વર્ગ, 5નું વિકલિત 0 માઇનસ 0.02, એક્સનું વિકલિત 1. તેથી દ્વિતીય વિકલિત ડી સ્ક્વેર પી ડીએક્સ વર્ગ બરાબર માઇનસ 0.02. હવે બંને શરતો, એમાંની પહેલી શરત ડીપીના છેદમાં ડીએક્સ બરાબર 0, પ્રથમ વિકલિત 5 - 0.02x = 0. માઇનસ છે પહેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થાય 0.02x. એક્સની સાથે ગુણાકારમાં સાઇડ ચેન્જ કરો એટલે ભાગાકારમાં. 5ને 0.02 વડે ભાગાકાર કરો, કેલ્ક્યુલેટરની મદદ લો એટલે 250 થાય. એટલે એક્સની કિંમત મળી 250. બીજી શરત, ડી સ્ક્વેર પીના છેદમાં ડીએક્સનો વર્ગ લેસ ધેન 0. તો અહીંયા પહેલાં દ્વિતીય વિકલિત મૂકવું પડે, માઇનસ 0.02 લેસ ધેન 0. જુઓ, દ્વિતીય વિકલિતમાં એક્સનો ક્યાંય ઉપયોગ નથી એટલે આ કિંમત મૂકવાની નહીં થાય. પણ કિંમત ન મૂકીએ એની પહેલાં જ રકમ 0 થઈ જાય, એની પહેલાં જ શરત છે એ ફૂલફિલ થાય છે. તો શરત પૂરતી છે, તેથી સીધે સીધું અહીંયા લખી શકાય. તેથી એક્સ બરાબર 250 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો મહત્તમ નફો મળે. સીધે સીધો જવાબ મળી જાય છે, બીજી શરત અહીંયા પૂરી થઈ જાય છે. રકમ ઋણ મળે છે એટલે કે લેસ ધેન 0 મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ થયું મહત્તમ નફા માટેના પણ બંને દાખલા. દાખલામાં સ્ટેપ પ્રમાણે બધા દાખલા કરો, એટલે ઉત્પાદન ખર્ચવાળું હોય, આમદની વિધેય હોય કે મહત્તમ નફાનું વિધેય હોય, દાખલાની પેટર્ન સરખી જ છે. છતાં કોઈ વિદ્યાર્થી મિત્રને કન્ફ્યુઝન રહે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને વિભાગ ઈના તમામ દાખલા તૈયાર કરવાના છે. જુઓ મિત્રો, એકદમ સરળ છે અને દાખલાના 4 ગુણ છે. ભલે લેન્થ થોડી વધારે હોય પણ દાખલાના 4 ગુણ છે, એટલે આ 4 ગુણ મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ પ્રેક્ટિસ કરી અને આ 4 ગુણ મેળવવાનો પ્રયત્ન કરશે. થેન્ક યુ.